Allí tú a Bhavarti Ashirvad apta es Ashirvad na dagla thi gaya pan chilu e muddo se so bol hoy apra upar pade jetle jila etlu kam etle Ashirvad to che j અને આ જે કાર્ય હમણાં સાહેબે કહ્યું કે આ સંપથી થાય આજે આટલું બધું કાર્ય આટલું બધું અને શોર્ટ ટાઈમમાં આ બધું ગોઠવું કરવું એ સંપ વિના ના થાય અને સંપ તો છે જ પણ આનંદ છે અંદર એકબીજાનો મહિમા એકબીજાને ચરણરજ માથે ચડાવવાની એ બધું વાત છે એટલે એને લીધે આ બધું આ થયું છે સુંદર કાર્ય થયું છે હવે કાંઈ જોટો જડે નહીં એવું થયું છે હું તો કલ્પના કરતો હતો પણ આજે પ્રત્યક્ષ જોયું કેવું હશે હવેલીની અંદર કેવું હશે આ બધું હશે અને એક જગ્યા નહીં ઠાકોરજી આગળ છે બીજા આપણા ગુરુ આપણે દેવો છે એમની આગળ બધે ગોઠવાયું છે અને એ નહીં તો એક બાજુ એક જગ્યા કરી નાખે પણ બધે જ્યાં જ્યાં અવકાશ મળ્યો ત્યાં ગોઠવી દીધું છે અને એટલે ફરીથી આશીર્વાદ બધા તને મને ધને સુખી થાઓ એક એક વ્યક્તિ દીઠ પહોંચે આશીર્વાદ અને બધા બળમાં રહો હિંમત રાખો અને આ સત્સંગ સત્સંગ અતિ સાચો છે એને છોડતા જ નહીં વારે વારે આ વાત કરવી પડે 100 વખત 1000 વખત કહેવી પડે કેમ કે આપણા ભેજામાં ઉતરતું નથી અહીંથી આવીને પાછું જશે અંદર ઉતરે તો એક જ વાર બોલે તો કામ થઈ જાય તે આ અમે જેને જેને મહિમા સમજાવે છે એવું નથી આ બધા ઘણાને સમજાવે છે અને એને લીધે જ આ નિષ્ઠાના બળથી આ સંપ હોય છે આ બધી જે દાસભાવ મહિમા આ બધું આ નિષ્ઠાને લીધે જ આપણને થોડું થાય છે એટલે સત્સંગ રાખો સત્સંગ તો મહારાજે કહ્યું કે અનંત બ્રહ્માંડનો રાજા હોય પણ સત્સંગ ના હોય તો જીવન અલેખે હવે અનંત બ્રહ્માંડનો રાજા એટલે શું કહેવાય એ બ્રહ્માંડને તો પાર પડાય નહીં હવે અનંત બ્રહ્માંડનો રાજા કેટલી બધી સાહેબી કેટલું બધું મહિમા કેટલું બધું એને માન જશ મળે પણ તો એ સત્સંગ વિના મહારાજને તો સત્સંગનો મહિમા મહારાજે કહ્યું કેટલો બધો મહિમા સત્સંગનો અને આપણને આજે સત્સંગ તો ઘણે થાય છે પણ આ પ્રગટનો સત્સંગ મહારાજ સ્વામીનો સત્સંગ એ વાત જુદી છે બહુ જુદી પડે બીજા બધા તો બ્રહ્માંડની અંદર આવે અને બધું એ પણ સત્સંગ કરાવે છે બધું કરે છે પણ ક્વોલિટીમાં ફેર પણ મહારાજ સ્વામીનો સત્સંગ એ તો પરથી પર એના ઉપર કોઈ વાત નથી આવો સત્સંગ મળ્યો છે અમે એક જગ્યા ગયા હતા 4 પ્રકારના આઈસ્ક્રીમ એક જગ્યાએ 2 કિલો પાણી અને 1 કિલો દૂધ આઈસ્ક્રીમ 2 કિલો 1 કિલો
પછી બીજી જગ્યાએ 2 કિલો દૂધ ને 1 કિલો પાણી, ત્રીજી જગ્યાએ નક્કર દૂધ. એટલે આપણે આઈસ મિલ્ક ખાઈએ છીએ, આઈસક્રીમની આઈસક્રીમમાં તો અંદર 30% ક્રીમ જોઈએ તો આઈસક્રીમ કહેવાય. આપણે આઈસ મિલ્કમાં પતી જાય છે અને આઈસક્રીમ માનીએ છીએ. અને પછી ચોથી જગ્યાએ દૂધમાં ક્રીમ, એ આઈસક્રીમ કહેવાય. એટલે આપણે સત્સંગ મળ્યો છે ચોથા પ્રકારનો, દૂધમાં ક્રીમ. અતિ સાચું ભાવ છે જે આ મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તે ને, સાક્ષાત એમના ભાવને પામી જાય અને અનંત અત્યંત સુખ્યા થઈ જઈએ આપણે. તો આવી વાત છે, આવો સત્સંગ છે. સત્સંગ દ્રઢ કહીને રાખજો, ગમે એવું થાય કંઈ છોડતા નહીં. મુશ્કેલી તો આવે, અનંત પ્રકારની વિટમણા છે. કાશીદાસે કહ્યું, મહારાજ અમારે તો આ સત્સંગ કરીએ છીએ પણ અનંત પ્રકારની વિટમણા, એટલે અનંત પ્રકારના દુઃખ સુખ આવે એમાં સત્સંગ કેવી રીતે જાળવવું. મહારાજ પછી વાત કરી કે આત્મા રૂપે થવું બધું, પણ એ તો બહુ મોટી વાત છે. આત્મારૂપે થવું, આપણે 1 સેકન્ડ આત્મારૂપે થઈ શકતા નથી, 1 સેકન્ડ. પણ મહારાજ મળ્યા, સ્વામી મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, એમાં જોડાણ થાય, એમાં હેત પ્રીત થાય, બધું આવી ગયું. એ બધું એ લિફ્ટ આપણને ઉંચકીને મૂકી દે અક્ષરધામમાં, એવી વાત છે. તો આપણે આજે જે રીતે સત્સંગ કરીએ છીએ એ કરતા રહેજો, એમાં શ્રદ્ધા હિંમત બળ રાખજો અને આપે, અને ભગવાન બધું કરશે બાકીનું. સદાનંદ સ્વામી મહારાજ.